નિત્ય પૂજા એટલે ભગવાન અને સંત સાથેનો દિવ્ય સંબંધ. નિત્ય પૂજા એટલે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા સાથેની પ્રત્યક્ષ મુલાકાત. નિત્ય પૂજા એટલે ભગવાનના અનંત ઉપકારો પ્રતિ ભક્તિભાવથી કરવામાં આવતી આભારની અભિવ્યક્તિ. ભગવાન અને સત્પુરુષ સાથેનું જોડાણ વધે તે માટે જગતના બધા જ વિચારોને વિરામ આપી હવે આપણે એકાગ્ર ચિત્તે મહિમાપૂર્વક અને સ્મૃતિએ સહિત નિત્ય પૂજા કરીશું. તિલક ચાંદલો. સૌ પ્રથમ આપણે કપાળમાં તિલક કરીશું તથા બે ભુજા અને હૃદય પર તિલક અને ચંદનનો ચાંદલો કરીશું. ત્યારબાદ કપાળમાં કંકુનો ચાંદલો કરીશું. તિલક ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો ભક્તનું પ્રતીક છે. તિલક ચાંદલો અક્ષર પુરુષોત્તમનું પ્રતીક છે. આપણે ભગવાનના ભક્ત છીએ, સનાથ છીએ, પ્રગટ ભગવાનના આશ્રિત છીએ તે દર્શાવતું સૌભાગ્ય ચિહ્ન એટલે તિલક ચાંદલો. તિલક ચાંદલો કરવાથી કુસંગ અને વ્યસનોથી રક્ષા થાય છે અને નિયમ ધર્મ નીડરતાથી પાળી શકાય છે. આવા વિચાર સાથે તિલક ચાંદલો નિત્ય કરવો. પ્રાણાયામ. પ્રાણાયામથી મન સ્થિર થાય છે, સરળતાથી પૂજામાં પરોવાય છે. ધ્યાન કરતા પૂર્વે મનને સ્થિર કરવા પૂજામાં પ્રાણાયામ કરી શકાય. પ્રથમ આપણે ઊંડા શ્વાસ લઈને ગળામાંથી ઓમકારનો નાદ કરીને ત્રણ વાર ઓમ પ્રાણાયામ અને ત્રણ વાર બ્રહ્મરી પ્રાણાયામ કરીશું. ઓમ એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. પ્રાણાયામમાં ઓમના નાદ સાથે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિ કરીશું. દીક્ષા મંત્ર રટણ. હવે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર
બે વાર દીક્ષા મંત્રનું રટણ કરીશું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. નિદિધ્યાસન. નેત્ર મીંચીને આપણે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીશું. આત્મચિંતન, પરમાત્મ ચિંતન. હું કોણ છું? હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપે જ મને સમજાવ્યું છે કે ત્રણ દેહ, ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી જુદો હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, હું ચૈતન્ય રૂપ છું, હું શુદ્ધ છું, જ્ઞાન રૂપ છું, સુખરૂપ છું, સત્તારૂપ છું, અવિનાશી છું. આ દેહ મારું સાચું સ્વરૂપ નથી, હું તો દેહથી જુદો છું. આ દેહ તો જડ છે, દુઃખરૂપ છે, નાશવંત છે. જે અક્ષરના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે, એવા અક્ષર બ્રહ્મ હે મહંત સ્વામી મહારાજ, આપ મારું સાચું સ્વરૂપ છો. મારે વિશે પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય બિરાજમાન છે. તેઓ સર્વોપરી છે, સદા સાકાર છે, સર્વ કરતા હર્તા છે, સદા દિવ્ય છે, સદાય નિર્દોષ છે, અનંત સુખના નિધિ છે. તે શ્રીજી મહારાજ આજે મને મહાન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ મળ્યા છે. મારા જીવનમાં જો કોઈ મોટામાં મોટી પ્રાપ્તિ મને થઈ હોય તો તે છે ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ મહાન સ્વામી મહારાજ. ખરેખર હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. ધ્યેય ચિંતન. મારા જીવનનો ધ્યેય શું છે? અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ જ મારો ધ્યેય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે મારે તો કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગો કેવળ એક મહાન સ્વામી મહારાજને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. માનસી પૂજા. હવે આપણે માનસી પૂજા કરીશું. ભગવાન શ્રી સ્વામિનારાયણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં સમ્યક પ્રકારે પ્રગટ રહ્યા છે, તેથી મહંત સ્વામી મહારાજની માનસી પૂજા એ સાક્ષાત શ્રીજી મહારાજની જ માનસી પૂજા છે. તો આપણે અતિ પ્રેમે સહિત રોમાંચિત ગાત્રે અને ગદગદ કંઠે અક્ષરે સહિત પુરુષોત્તમની એટલે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની માનસી પૂજા કરીએ.
સવારનો પહોર છે, વાતાવરણ શાંત અને પવિત્ર છે. મહંત સ્વામી મહારાજ શયન કક્ષની અંદર યોગ નિદ્રામાં પોઢેલા છે. ધીમે રહીને સ્વામીશ્રીના શયન કક્ષમાં પ્રવેશ કરું છું. સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરીને હું હળવે હળવે સ્વામીશ્રીના ચરણ ચાંપી રહ્યો છું. સ્વામીશ્રી ધીરેથી આંખો ખોલે છે. સ્વામીશ્રીને ધીમે રહીને પથારીમાં બેઠા કરું છું. સ્વામીશ્રી નેત્ર મીચીને ભગવાનનું ધ્યાન કરી રહ્યા છે. હવે મારો હાથ પકડીને સ્વામીશ્રી બાથરૂમ તરફ જઈ રહ્યા છે. સ્વામીશ્રી શૌચ ક્રિયા માટે પધારે છે. શૌચ બાદ સ્વામીશ્રીને હું હસ્ત પ્રક્ષાલન કરાવી રહ્યો છું. હાથ લૂછીને સ્વામીશ્રી દંત ધાવન કરી રહ્યા છે. હવે હું સુગંધિમાન જળ વડે સ્વામીશ્રીને સ્નાન કરાવું છું. મહારાજ નામ, સ્વામી નામ. સ્વચ્છ સુગંધિમાન જળ વડે સ્વામીશ્રી સ્નાન કરી રહ્યા છે. સ્નાન બાદ સુવાળા ભગવા રૂમાલ વડે ચરણથી મસ્તક સુધી સ્વામીશ્રીના દિવ્ય વિગ્રહને હું લૂછી રહ્યો છું. હવે સ્વામીશ્રી વસ્ત્ર પરિધાન કરી રહ્યા છે. વસ્ત્ર પરિધાન કરીને સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધારે છે. આસન પર બિરાજમાન થાય છે. સ્વામીશ્રી કપાળમાં તિલક ચાંદલો કરી રહ્યા છે. સ્વામીશ્રીની બંને ભુજા પર અને હૃદય પર હું તિલક ચાંદલો કરી રહ્યો છું. હવે સ્વામીશ્રી નેત્ર મીચીને ધ્યાન કરે છે. ધ્યાનમાંથી જાગ્રત થઈને સ્વામીશ્રી ગૌમુખીમાં માળા ફેરવે છે. પૂરી કરેલી માળા ડાબા હાથની આંગળીના વેઢે ગણે છે. ત્યારબાદ આસન પરથી ઊભા થઈને સ્વામીશ્રી તપની માળા ફેરવી રહ્યા છે. હવે સ્વામીશ્રી ઠાકોરજીની પ્રદક્ષિણા કરી રહ્યા છે. ત્યારબાદ આસન પર બિરાજીને સ્વામીશ્રી થોડા આગળ નમીને હરિકૃષ્ણ મહારાજને ખૂબ ભાવથી થાળ ધરાવે છે. હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલા જળમાં પ્રસાદીનું વસ્ત્ર, માળાનો મણકો અને અસ્થિનો સ્પર્શ કરાવે છે. પૂજામાં ગોઠવેલા ગુલાબના પુષ્પોને જળમાં પધરાવી ભક્તોની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. હવે સ્વામીશ્રી એક એક મૂર્તિને પ્રેમથી પગે લાગી આંખો પર હાથનો સ્પર્શ કરે છે. મૂર્તિઓના ઉત્થાપન બાદ સ્વામીશ્રી શિક્ષાપત્રી હાથમાં લે છે.
શિક્ષાપત્રીના મુખપૃષ્ઠ પર રહેલી શ્રીજી મહારાજની મૂર્તિ, પાછળના પૃષ્ઠ પર રહેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તેમજ શિક્ષાપત્રીના પ્રથમ પાને લખેલ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક હસ્તાક્ષરના દર્શન કરીને સ્વામી શ્રી શિક્ષાપત્રી વાંચનમાં ગરકાવ થઈ જાય છે. હવે પૂજાના અંતે આજુબાજુ દર્શન કરી રહેલા સર્વે સંતો હરિભક્તોને બે હાથ જોડી મહિમાથી અતિ નમ્ર ભાવે ભાવથી સ્વામી શ્રી સૌને પ્રણામ કરી રહ્યા છે. અહોહો, શું નિર્માની છે સ્વામી શ્રી! આહ, સ્વામી શ્રીની દ્રષ્ટિ મારા પર પડે છે. સ્વામી શ્રીની કરુણાભીની દ્રષ્ટિ પામીને હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. પૂજા પૂર્ણ કરી સ્વામી શ્રી ઔષધ પાન કરે છે. હવે સ્વામી શ્રી અમૃત વાણી વહાવે છે. સ્વામી શ્રીના આશીર્વાદનું શ્રવણ કરી હું ધન્ય થાઉં છું. હવે સ્વામી શ્રી હાથ જોડીને રસ્તે ઉભેલા સૌ સંતો ભક્તો પર અમિત દ્રષ્ટિ કરતા કરતા નિજ નિવાસે પધારી રહ્યા છે. સ્વામી શ્રીને આસન પર પધરાવી હું અલ્પાહાર કરાવી રહ્યો છું. થાળમાં મને ભાવતી તમામ વાનગીઓ મૂકી છે. જમણા હાથે સ્વામી શ્રી થોડું થોડું અંગીકાર કરી રહ્યા છે. મહારાજ જમ, સ્વામી જમ. અલ્પાહાર બાદ હું સ્વામી શ્રીને હાથ ધોવડાવી મુખ પ્રક્ષાલન કરાવી જળપાન કરાવું છું. ત્યારબાદ 100 ડગલા ચાલીને સૌને વંદન કરતા કરતા સ્વામી શ્રી આરામમાં પધારે છે. હે મારા, હે સ્વામી, મારી ભક્તિ અંગીકાર કરવા આપ કૃપા કરીને મારી પૂજામાં પધારો. સ્વામી, મારી પૂજામાં પધારો. સ્થાપન આવાહન. હવે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિઓ પધરાવીશું. આપણા ઘરે પ્રાણ પ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પધારતા હોય અને જેવા આનંદ અને ઉત્સાહથી આપણે એમનું સ્વાગત કરતા હોઈએ, એવા જ ઉમંગથી આપણે મહારાજ, સ્વામી અને ગુરુ પરંપરાને આપણી પૂજામાં પધરાવીએ. મૂર્તિઓ પધરાવ્યા બાદ બે હાથ જોડીને આવાહન મંત્ર બોલીએ. ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રી હરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો આગમ્યતામ હિ પૂજાર્થમ આગમ્યતામ મદાત્મતઃ સાનિધ્યાદ દર્શનાદ દિવ્યાત સૌભાગ્યમ વર્ધતે મમ. હે સહજાનંદ શ્રીહરિ, હે પુરુષોત્તમ, કૃપા કરીને ઉઠો. હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુ, કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. મંત્ર જાપ. આંખો ખુલ્લી રાખીને મૂર્તિઓના દર્શન કરતા કરતા માળા ફેરવીએ.
માળાના પ્રત્યેક મણકે સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ। સ્વામી એટલે કે અક્ષર બ્રહ્મ અને નારાયણ એટલે કે પરબ્રહ્મ। સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે। ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને મહંત સ્વામી મહારાજ પ્રગટ અક્ષર બ્રહ્મ છે। મોક્ષનું દ્વાર છે, પરબ્રહ્મના તારક છે। એ મહિમાનું સ્મરણ કરતા કરતા તથા મહારાજ સ્વામીની સ્મૃતિ સાથે મંત્ર જાપ કરીએ। માળાને જમણા હાથની મધ્યમાં એટલે કે વચલી આંગળી ઉપર રાખીશું અને પ્રથમ આંગળીનો સ્પર્શ ન થાય તે રીતે અંગૂઠાથી ફેરવીશું। મેર એટલે કે ફૂમતું આવે ત્યારે માળાને ઉલટાવીશું। આ રીતે માળા ફેરવીશું।
તપની માળા। હવે તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની સ્મૃતિ કરતાં કરતાં આપણે એક પગે ઊભા રહીને બે હાથ ઊંચા કરીને તપની એક માળા કરીએ। આંખો ખુલ્લી રાખી ઠાકોરજીના દર્શન કરતાં કરતાં માળા ફેરવવાથી એક પગે સંતુલન જાળવવામાં સરળતા રહેશે। પ્રદક્ષિણા જીવનના કેન્દ્રમાં ભગવાન અને સંત છે એવી ભાવના સાથે માળા ફેરવતા ફેરવતા ઠાકોરજીની પાંચ પ્રદક્ષિણા કરીશું। દંડવત પ્રણામ। પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ભાવના સાથે પાંચ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ। આ ઉપરાંત આપણાથી જાણે અજાણે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તેની નિવૃત્તિ માટે એક દંડવત પ્રણામ અધિક કરીશું। છઠ્ઠો દંડવત કરતી વખતે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ। હે મહારાજ, હે સ્વામી, મારાથી જાણે અજાણે કોઈ ભૂલ થઈ હોય, આપના સંબંધવાળા કોઈ હરિભક્તોનો અપરાધ થયો હોય તો દયા કરી મને માફ કરજો, ફરી મારાથી આવી ભૂલ ન થાય તેવું મને જાણપણું આપજો। હે મહારાજ, આપ રાજી રહેજો। પ્રાર્થના। હવે હાથ જોડી ભગવાનને ગદગદ ભાવે પ્રાર્થના કરીશું। હે મારા
हे स्वामी, अहम ममत्व रूपी माया थकी, इंद्रियो अंतकरण रूप शत्रु थकी मारी रक्षा करजो, कुसन थकी रक्षा करजो महाराज। हे महाराज, हे स्वामी, आप तथा आपना अखंड धारक प्रगट गुरुहरि महंत स्वामी महाराज ने विषे निर्दोष बुद्धि रहे, दिव्य भाव रहे अने प्रत्यक्ष परब्रह्मना भाव थी दृढ़ प्रीति अने आत्मबुद्धि थाय, मन कर्म वचने आपनो प्रसंग करी आपने अतिशय राजी करी शकूं एवं बल आपजो। हे स्वामी, आपना भक्तों में निर्दोष बुद्धि रहे तेवी मति आपजो। हे महाराज, हे स्वामी, आपे अत्यंत कृपा करीने मने सत्संगनी सेवा सौंपी छे, हूँ मारा मोटा भाग्य मानीने नित्य खटको राखीने कोई पण प्रकारनी अपेक्षा विना वफादारी पूर्वक आपनी संस्थानी सेवा करी शकूं एवं बल आपजो। हे स्वामी, हे महाराज, आप अत्यंत कृपा करीने मारी पूजा में पधार्या, मारी सेवा ने, मारी भक्ति ने आपे ग्रहण करी। हे स्वामी, अवे आप मारा हृदय मां बिराजो, आवती काले पूजा मां वेला वेला पधारजो। उत्थापन त्यार बाद प्रत्येक मूर्तिनो चरण स्पर्श करी आंखे स्पर्श करीशुं। हवे हाथ जोड़ी विसर्जन मंत्र बोलीशुं। भक्तेव दिव्य भावेन पूजाते समनुष्ठिता गच्छाथ त्वं मदात्मानं अक्षर पुरुषोत्तम। हे अक्षर पुरुषोत्तम महाराज, आपनी पूजा भक्ति भाव थी अने दिव्य भाव थी ज मैं संपन्न करी छे, हवे आप मारा आत्माने विषे विराजित थाओ। विसर्जन बाद पूजानी मूर्तियोंनू उत्थापन करीशुं। शिक्षा पत्रीना आगना वचनोंनू वांचन। हवे आपने शिक्षा पत्रीना पांच आगना वचनोंनू वांचन करीशुं अने नित्य पाठ करीशुं। समापन। आ रीते महिमा अने स्मृति सहित नित्य पूजा करवाथी आपणे दररोज महाराज स्वामीना सामीप्यनो अनुभव करी शकीशुं। महाराज स्वामी अने महंत स्वामी महाराज ने प्रार्थना करिए कि आपणी पूजाने आदर्श पूजा बनाववानुं बळ अने शक्ति आपे। नित्य पूजा बाद व्यवहार कार्य में जोड़ाता पहला माता पिता ने पंचांग प्रणाम करवा तथा अन्य सभ्यों ने प्रणाम करी प्रेम थी जय स्वामी नारायण केवा। सर्वने जय स्वामी नारायण।